नमस्कार, इन भरूच समाचार मां हूं दीक्षिता पटेल, आपનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો ઇન ભરૂચ સમાચાર. આજના મુખ્ય સમાચાર. ભરૂચના નંદીલા ઓવરબ્રિજનો કેટલોક ભાગ ધરાશાયી, 10-12 મીટરનો સ્લેબનો નીચેનો હિસ્સો પડતા વાહનોને નુકસાન, કોઈ જાનહાનિ નહીં. ઝઘડા તાલુકાના લીંભેટ ગામે પુત્રે કરી સગા પિતાની હત્યા. પિતાને માર માર્યા બાદ પુત્ર સારવાર માટે લાવતા ટૂંકી સારવાર દરમિયાન મોત. પોલીસે પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી. ભરૂચ શહેર જિલ્લામાં પતિના દીર્ઘ આયુષ્ય માટે વટ સાવિત્રી વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી. વિવિધ મંદિરોમાં વટ સાવિત્રીની વ્રત નિમિત્તે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરાયું. આંગશના કાપોદરા ગામની સહકાર પાર્ક સોસાયટીમાં તસ્કરો મકાનને નિશાન બનાવ્યો. સોનાના ઘરેણા મળી કુલ 1.5 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર. બાઇક પર ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ. ભરૂચના જગન્નાથ મંદિરે જળયાત્રા મહોત્સવ યોજાયો. ભગવાનનો થયો જળાભિષેક. રથયાત્રા સુધી મંદિરના ગર્ભગૃહમાં ભગવાનનું આશ્રય. ભરૂચ નંદીલા ઓવરબ્રિજના ચાલવા માટેના ફૂટપાથનો કેટલોક ભાગ તૂટતા ગભરાટ સાથે દોડધામ મચી ગઈ હતી. બ્રિજના કાટમાળના નીચે 4 વાહનો તેમજ કેબિનો પણ ધસી ગઈ હતી. જોકે સદ્નસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. નાના મોટા અનેક વાહનોથી સતત ધમધમતો અને દહેજ ઔદ્યોગિક વિસ્તારને નેશનલ હાઇવે સાથે જોડતા નંદીલા ઓવરબ્રિજનો ફૂટપાથનો 10-12 મીટરનો ભાગ ધડાકા સાથે નીચે પડતા ગભરાટ પ્રસરી ગયો હતો, જેમાં નીચે રહેલા 2 કેબિનો તેમજ 2 વ્હીલર પણ દબાઈ ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. હા, રટીલાલ ચૌહાણ, માજી સરપંચ. નંદીલા બ્રિજનો એક ભાગ અડધો કલાકમાં જ એનો ધરાશટ્યો છે. કોઈ જાનહાનિ થઈ પણ સ્કૂટરો દબાઈ ગયા છે. બાજુમાં લાડીઓ પી હતી, એમને કોઈ જાનહાનિ થઈ નથી. પણ તાત્કાલિક ઉપરનો વ્યવહાર બંધ કરી અને જાનહાનિ અટકાવવી જોઈએ અને તાત્કાલિક એના પગલાં લેવા, પોલીસ બંદોબસ્ત તાત્કાલિક આપવો પડશે એવું વહીવટીતંત્રનું જણાવું છું. નંદેલાવ ચોકડી પર જે રેલવેનો ઓવરબ્રિજ ફ્લાયઓવર છે, એના અંદરથી ફૂટપાથનું એક સ્લેબનું એક મોટું લગભગ 10 મીટર ઉપરનું એક ગાબડું નીચે સ્લેબ નીચે પડી આવ્યો છે. અને નીચે ત્યાં બાજુ કરીબન 3-4 બાઇક્સ અને 2-3 આપણા જે નાના નાના ફેરિયાઓના ગલ્લા હોય એને પણ નુકસાન થયું છે. આ એક મુખ્ય માર્ગ છે, હમણાં બહુ બિઝી રહે છે અને ખાસ કરીને આ ટાઈમ પર અહીંયા બાજુ ખાસું બધું અહીંયા બાજુ ટ્રાફિકને હોય છે. સ્કૂલો છે, આજુબાજુ રેસિડેન્ટ્સ એટલું બધું છે. દહેજને જોડતો માર્ગ ઉપર હેવી વ્હીકલ્સ ચાલતા હોવાથી વાઇબ્રેશનના અંદર હજી પણ ખાસો બધો ગાબડાઓ પડવાની શક્યતા છે. તો તંત્રને વહેલી ધોરણે અહીંયા બાજુ પગલાં લઈને અને ફ્લાયઓવરનું કામ ઠીક કરે કે કોઈ મોટો અકસ્માત ના સર્જાય. ઘટનાની જાણ થતાં ભરૂચ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ, SDM મામલતદાર, અન્ય પોલીસ અધિકારી, સરકારી અધિકારી, ફાયર ફાઈટરો, નંદેલાવના પૂર્વ સરપંચ સહિત અન્ય પણ દોડી આવ્યા હતા. વાહન વ્યવહાર નિયંત્રિત કરવા સાથે કાટમાળ દૂર કરવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. વાહન વ્યવહાર ડાયવર્ઝન આપવું પણ અત્યંત મુશ્કેલ હોય બાજુના જ બ્રિજ ઉપરથી બંને બાજુના ભારે વાહનો માટે ખુલ્લો કરી દેવાયો હતો. તો ફૂટપાથ ધરાશયી થયેલા બ્રિજ પરથી 2-વ્હીલર અને રિક્ષા માટે હાલ પૂરતો ચાલુ રખાયો છે. નંદેલાવ બ્રિજનો અમુક પોર્શન અહીંયા પડી ગયો છે. જાણ થતાં તાત્કાલિક અમે લોકો ટ્રાફિકની ટીમ સાથે આવી પહોંચ્યા છીએ. બ્રિજની ઉપર જે પણ વાહનો પસાર થઈ રહ્યા છે એને અટકાવવાની કામગીરી હાલ કરી રહ્યા છીએ અને વાહનોને ડાયવર્ટ કરીને ટ્રાફિક જામ ના થાય એ બાબતેની કાર્યવાહી થઈ રહી છે. સાથે સાથે આ બ્રિજનો જે બીજો ભાગ છે પાર્ટ, એ પડે નહીં અને બીજા કોઈને ઇન્જરી ન થાય એ બાબતની કાર્યવાહી ચાલી રહી છે. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે જંબુસર ફ્લાયઓવરથી ABC ચોકડી સુધીનો 5 કિલોમીટર ઉપરાંતનો નવો ફ્લાયઓવર રૂપિયા 400 કરોડના ખર્ચે મંજૂર થયો છે. વધતી વસ્તી, દહેજ, સાયખા, વિલાયત, ઔદ્યોગિક વસાહતને લઈ હાલમાં જ રાજ્ય સરકારે જંબુસર બાયપાસથી શ્રવણ નંદેલાવ અને ABC ચોકડી સુધી 3.5 કિલોમીટર લાંબો એલિવેટેડ રૂપિયા 400 કરોડનો ફ્લાયઓવર બ્રિજ મંજૂર કર્યો છે. જોકે તેને નિર્માણ થતાં હજુ 4 વર્ષ ઉપરાંતનો સમય નીકળી જશે. ત્યાં સુધી અન્ય કોઈ વિકલ્પ હાલમાં ઊભો કરી શકાય કે કેમ તે જોવું રહ્યું. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના લીંભેટ ગામે નજીવી બાબતે સગા દીકરાએ પિતાને માર મારતા ઇજાગ્રસ્ત પિતાને હત્યારો પુત્ર સારવાર માટે લાવતા ટૂંકી સારવાર દરમિયાન મોત થતા પોલીસે મૃતકના સગા દીકરા સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના લીંભેટ ગામે રહેતા સંજયભાઈ છનાભાઈ વસાવા પોતાના પિતા છનાભાઈ દેવાસિયાભાઈ વસાવાને કોઈ બાબતે ઝઘડો કરી છનાભાઈને સગા દીકરાએ જ લાકડીના સપાટા મારી ગંભીર ઈજા પહોંચાડતા હુમલો કરનાર પુત્ર સંજય વસાવા પોતે જ પોતાના પિતાને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા એક રાત્રિની સારવાર બાદ વહેલી સવારે મોત થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. રાજપાડી પોલીસે અત્યારે પુત્ર સંજય વસાવાની ધરપકડ કરી મૃતક છનાભાઈ વસાવાને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે. પરંતુ એક પુત્રના હાથે જ પોતાના પિતાની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. બરસેર જિલ્લામાં પતિના દીર્ઘાયુષ્ય માટે વર સાવિત્રી વ્રતની સૌભાગ્યવતી મહિલાઓ શ્રદ્ધાભેર ઉજવણી કરી પતિના દીર્ઘાયુષ્ય માટેની કામના કરી હતી. દેશભરમાં સૌભાગ્યવતી મહિલાઓ અખંડ સૌભાગ્યની કામના સાથે વટ સાવિત્રીનું વ્રત તેમજ ઉપવાસ રાખીને વડના વૃક્ષ અને યમદેવની પૂજા કરે છે. તેમજ ભારતીય સંસ્કૃતિમાં વ્રત આદર્શ નારીત્વનું પ્રતીક માનવામાં આવે છે. વટ સાવિત્રીના વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનું પણ ખૂબ જ વિશેષ મહત્વ હોય છે. હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર પીપળાના વૃક્ષની સામે વડનું વૃક્ષ એટલે કે બરગદના વૃક્ષનું પણ એટલું જ મહત્વ ધરાવે છે. આ વૃક્ષને પણ વિશેષ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આપણા પ્રાચીન પુરાણો અનુસાર વડ વૃક્ષના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં ભગવાન વિષ્ણુ અને અગ્રભાગમાં ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે. તેમજ એવું પણ કહેવામાં આવે છે કે તેની નીચે બેસીને પૂજા તેમજ વ્રત કથા વગેરે સાંભળવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે, જેથી મહિલાઓ દ્વારા પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે ભરૂચ શહેર જિલ્લાના વિવિધ મંદિરોના પટાંગણ અને સોસાયટીઓમાં આવેલા વડના વૃક્ષની પ્રદક્ષિણા કરી યુવાન વૃદ્ધા સૌભાગ્યવતી મહિલાઓ પૂજા અર્ચના કરી વડ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી. આધુનિક યુગમાં પણ ભારતીય સંસ્કૃતિના વ્રત ઉત્સવો કે તહેવારોની ઉજવણીમાં અટૂટ શ્રદ્ધા હજુ પણ જોવા મળી રહી હોય તેમ વડ સાવિત્રીના વ્રતની ઉજવણી પરથી માનવું રહ્યું. મારું નામ દિનેશભાઈ ભટ્ટ, હરિધામ સોસાયટી. આ બ્રહ્મા સાયંદુ વ્રત દર વર્ષે પ્રતિવર્ષિક આ બધી બહેનો કરે છે. આ વ્રતમાં પતિનું પણ આયુષ્ય, બાળકોનું પણ આયુષ્ય, ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય, વત્તા આપણા ઋષિમુનિઓ કહી ગયા છે કે દરેક વૃક્ષોમાં પણ દેવનો વાસ છે. અહીંયા વડમાં બ્રહ્માને સાવિત્રીનું પૂજન કરવાથી બ્રહ્મા સાયંદુનો વાસ છે. જ્યાં પીપળનું વૃક્ષ હોય ત્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય, જ્યાં ઉદુમર હોય ત્યાં ભગવાન દત્તાત્રેયનો વાસ હોય. આ બધા ભગવાને આપણા દેવોના વાસ બધા દરેક ઝાડની અંદર, દરેક ફળની અંદર પણ પરમાત્માએ ત્યાં વાસ પૂરેલો છે અંદર, અને દેવનું ત્યાં પ્રત્યક્ષ આપણને એનું જોવા મળે છે. એટલે દર વર્ષે આ બધી બહેનો કરે છે, વ્રત કરે છે, અને આ વ્રત કરવાથી એમનું આયુષ્ય, આરોગ્ય, પતિનું પણ આયુષ્ય અને બધાનું જ કલ્યાણ અને વિશ્વનું કલ્યાણ થાય એવા આશ્રયથી દરેક આ ભક્તિ સુહાગણ બહેનો અને જે લગ્ન થયા હોય એ બધા સુહાગણ બહેનો આ વ્રત કરી શકે છે. મારું નામ રોશની મહાજન છે. હું 2 વર્ષથી આ વ્રત કરું છું. આ વ્રત કરવાથી પતિ અને બાળકો માટે આરોગ્ય છે. આ વડમાં બ્રહ્માનો વાસ થાય છે એટલે આ વ્રત કરવામાં આવે છે. આ વ્રત નહીં કરવાથી રોગ થાય છે એટલે આ વ્રત કરવામાં આવે છે. મારું નામ સવિતાબેન છે. મેં આજે 42 વર્ષથી આ વડ સાવિત્રીનું વ્રત કરું છું. એનાથી પતિનું આયુષ્ય વધે, છોકરાઓની બુદ્ધિ પ્રાપ્ત થાય અને જે ના કરે એમની વૃદ્ધિ થાય. અમે તુલસીધામમાં રહીએ છીએ. અહીંયા અમે વર્ષોથી પૂજા કરીએ છીએ. મારું નામ વૈશાલી નિકુમ છે. હું અહીં હરિધામમાં રહું છું. આ વ્રત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ, પતિનું આયુષ્ય લાંબુ થાય છે, બધું ઘરમાં વ્યવસ્થિત રહે છે. આમ આપણી એમ એટલી શ્રદ્ધા છે એમ આ વ્રત કરવાની. આ વ્રત હું 25 વર્ષથી કરું છું. મૃત્યુંજય મહાદેવત્રાયમાં શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધને હે ઓમ બ્રહ્મા સાવિત્રી દેવી નમો નમઃ. આજે બ્રહ્મા અને સાવિત્રી દેવીનું પૂજન થાય. આજે જેઠ સુદ પૂનમ
એટલે બ્રહ્માજીનું અને સાવિત્રીનું પૂજન કર્યું. વડ વડની પૂજા કરવાની, બ્રહ્માના અગ્રભાગમાં નીચેના ભાગમાં બ્રહ્માજીનો વાસ છે, વચ્ચેના ભાગમાં ભગવાન મહેશ એટલે કે મહારુદ્રનો વાસ છે અને ઉપરના ભાગમાં ભગવાન વિષ્ણુ ભગવાનનો વાસ છે. સાથે લક્ષ્મીનારાયણનો જોડો પણ સાથે પૂજા કરી શકે છે. આજે બહેનોએ ઉપવાસ કરવો અને બીજે દિવસે વડ સાવિત્રીના વ્રતના પારણા કરવા અને નાની કુંવારિકાઓ બહેનોને જમાડવી અને ગોળણીઓ પર કરવી અને બ્રાહ્મણને સીધું દાન અને યથાશક્તિ વસ્ત્રપાત્રનું દાન કરી અને આ વ્રતનું ઉજવણું કરવું. અસ્તુ સદા. આજે જેઠ વદ પૂનમના દિવસે વડ સાવિત્રીનું વ્રત છે, જે દરેક સુહાગર સ્ત્રીએ કરવું જોઈએ પોતાના પતિનું લાંબુ આયુષ્ય સુખ સમૃદ્ધિ માટે. દરેક બહેને આ વ્રત કરવું જરૂરી છે, જે કરશે એના પતિનું લાંબુ આયુષ્ય અને સુખ સમૃદ્ધિ વધશે. આજે વ્રત સાવિત્રીનું વ્રત છે. બહેનો વહેલી સવારે ઉઠીને મંદિરે આવે છે, પૂજા કરાવે છે, પતિની પૂજા કરે છે, પોતાના આરોગ્ય માટે, પતિનું લાંબુ આયુષ્ય માટે પૂજા કરવા આવે છે. ઝઘડિયા તાલુકામાં વડ સાવિત્રી વ્રતની શ્રદ્ધાભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી રાધાકૃષ્ણ મંદિર પાસે વડ સાવિત્રી વ્રતની ઉજવણી ધાર્મિક માહોલમાં કરવામાં આવી હતી. જય મહાદેવ. જ્યાં સુધી પૂનમ આજરોજ વર્ષ સાવિત્રી વ્રત મહિમા સ્ત્રીઓ ગામે ગામ શહેરો શહેરોમાં આ ઉત્સવ થતો હોય છે. આ વ્રત ઉત્સવ બહેનો પોતાના ભરથાળ એટલે કે પોતાના સ્વામી પતિના લાંબુ આયુષ્ય અને ઘર કુટુંબમાં પણ સુખ સમૃદ્ધિનું વાતાવરણ બની રહે એ અર્થે ઉપવાસ કરીને કરતા હોય. બહેનો આ દિવસે જપ તપ વ્રત કરીને પોતાના ઘર કુટુંબ તેમજ પોતાના ભરથાણનું એક ચિરાયુ આયુષ્ય પ્રાપ્ત કરવાના હેતુ આ વટ સાવિત્રી વ્રત મહિમા પૂજન અર્ચન કરતા હોય છે. અને આ દિન સોમેશ્વર મહાદેવ જ્યાં વર્ષોથી બ્રાહ્મણો મારફતે એનું પૂજન અર્ચન વ્રત સમાપન કરવામાં આવતું હોય છે. અને દરેક બહેનો આ વ્રતનો અહીંયા ગાળી ખૂબ જ આનંદે અને ઉત્સાહે લાભ લે છે. અને આ પૂજા 2-3 કલાક સુધીની પૂજાનો વાતાવરણ રહેતું હોય છે. અને દરેક બહેનો શાંતિમય સોમેશ્વર મહાદેવના સત્સંગ ભવનમાં બેસીને ખૂબ જ ઉલ્લાસભેર વ્રત પૂજન પૂર્ણ કરે છે. આમોદમાં જેઠ સુદ પૂનમ એટલે કે વડ સાવિત્રી પર્વની સૌભાગ્યવતી બહેનોએ ભારે આસ્થાપૂર્વક ઉજવણી કરી હતી. બહેનોએ ઉપવાસ કરી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. મારું નામ જાની કાર્તિક છે. હું વેદપેટી બ્રાહ્મણ છું. આજના દિવસે વ્રત સાવિત્રીનું વ્રત, જે યમડા વ્રતે વ્રતની પૂજન કરી સાવિત્રીએ પોતાના પતિની લાંબી આયુષ જીવ પાછો મેળવ્યો હતો. એટલા માટે ત્યારબાદથી અત્યાર સુધી વ્રતની આયુષ્ય માટે વ્રત સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. અને આનો ઉલ્લેખ ભવિષ્ય પુરાણ અને સ્કંદ પુરાણો પણ કરવામાં આવ્યો છે. પૂનમ એટલે કે વટ સાવિત્રીનો દિવસ. વટ સાવિત્રીના મહિમા પ્રમાણે સાવિત્રી દેવીએ સત્યવાનનો પોતાનો યમરાજ પાસેથી જીવ લાવ્યા અને પોતાના પતિનું આયુષ્ય વધાર્યું. એ નિમિત્તે આજના દિવસે પૂજા કરવામાં આવે છે. અમે બધી મહિલાઓ અહીંયા ભેગા થઈ અને પોતાના પતિનું લાંબુ આયુષ્ય અને તંદુરસ્તી માટે અહીંયા પૂજા કરી રહ્યા છે. અને દર વર્ષે આ મહિમા હિન્દુ ધર્મમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે.
જમુસાના વિવિધ મંદિરો વડના છાણ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ હતી. જમુસર શહેરના કાવા ભાગોળ તાળિયા હનુમાન સહિતના વિવિધ મંદિરો સોસાયટી ખાતે સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી વટવૃક્ષની પૂજા કરી હતી અને એકટાણો ઉપવાસ કરી વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી. આજે જ્યેષ્ઠ માસની પૂનમ છે, મંગળવાર છે. પહેલાંના વખતમાં સાવિત્રી સત્યવાન એમના પતિ હતા અને એમનું અવસાન થયું, પણ એ બહેને એ જમાનામાં વટ સાવિત્રીનું વ્રત કર્યું અને એમનો જીવ પાછો મેળવ્યો. ત્યારથી આજ દિન સુધી દરેક બહેનો આજે વટ સાવિત્રીનું વ્રત કરે છે પોતાના પતિના આયુષ્ય વધારવા માટે, સુખી થવા માટે. આ વ્રત દરેક બહેનો કરે છે. આજે જંબુસરમાં દરેક જગ્યાએ જ્યાં વડ છે ત્યાં દરેક જગ્યાએ બધી જ બહેનો આ વ્રત કરે છે, વટ સાવિત્રીનું વ્રત કરે છે દરેક બહેનો. અગશોના કાપોદરા ગામની સહકાર પાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણા મળી કુલ 1.5 લાખનો હાથફેરો કરી જતા ચકચાર મચી જવા પામી છે. તસ્કરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. બનાવની મળતી માહિતી મુજબ મૂળ વાલિયાના દેસાળ ગામના અને હાલ અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામની સહકાર પાર્ક સોસાયટીમાં રહેતા સરફરાઝ લિયાકત કડીવાલા પોતાના મકાનનું તાળું મારી મકાનના ઘરની ઉપર ધાબા ઉપર સુવા ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોનાના ઘરેણા મળી કુલ 1,50,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવેલ 3 જેટલા તસ્કરો સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પોલીસે સીસીટીવીના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. રાત્રે ધાબા ઉપર સુવા ગયા હતા ગુરુવારની રાત્રે. તો સવારમાં અમે ઉઠીને નીચે જોયું તો દરવાજાનું તાળું તૂટેલું હતું અને અંદર ઘરમાં ગઈને ચેક કર્યું તો તિજોરીનું લોકર બી તૂટેલું હતું અને અંદર સોનું મૂકેલું હતું. તિજોરીમાં અંદાજે 3 તોલા સોનું હતું. ડોક્યું, ગળાનું પેન્ડલ, અછોડો એવું બનીને 3 તોલા જેવું સોનું અમારું ગયું છે, ચોરાઈ ગયું છે. કેટલી ચોરી છે તમારી? 3 તોલા સોનું ગયું છે એટલે અંદાજે 1.5 લાખ જેવી આજની કિંમતે, આજની કિંમતના હિસાબે 1.5 લાખ જેટલી એની ચોરી થઈ છે. પોલીસ ફરિયાદ કરી છે. ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે ભરૂચના આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર પ્રતિ વર્ષની જેમ જળયાત્રાની ધાર્મિક વિધિ શ્રદ્ધાભેર યોજાઈ હતી. ભરૂચ શહેર જિલ્લામાં વસતા ઓડિયા સમાજના પરિવારજનો દ્વારા ભરૂચમાં તેમની આગવી સાંસ્કૃતિક ઓળખ સમા રથયાત્રા પર્વની ભવ્ય ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવે છે. જગન્નાથ સેવા સમિતિ અને ઓડિયા ઉત્સવ કમિટી દ્વારા આશ્રય સોસાયટી પાસે આવેલા જગન્નાથ મંદિરેથી 2007થી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જગન્નાથ મંદિરે રથયાત્રા મહોત્સવ અંતર્ગત જ્યેષ્ઠ પૂર્ણિમાના પાવન દિને 16 ઉપચાર વિધિ એટલે કે જળયાત્રાનું શ્રદ્ધાભેર ધાર્મિક પરંપરા મુજબ આયોજન કરવામાં આવ્યું હતું. ઉડિયા સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પૂજાવિધિ કરાઈ હતી, જેમાં મંદિરમાં વિવિધ પાવન નદીના જળથી 16 ઉપચાર વિધિ સાથે ભગવાન ઉપર જળાભિષેક કરાયો હતો. હવે ભગવાન અષાઢી બીજના રથયાત્રાના દિવસ સુધી ભક્તોને દર્શન નહીં આપે અને મંદિરના ગર્ભગૃહમાં આશ્રય કરશે. જગન્નાથ સેવા સમિતિ ભરૂચ દ્વારા કોરોના કાળ બાદ આ વર્ષે પુનઃ રથયાત્રાનું આયોજન હર્ષો ઉલ્લાસ અને શ્રદ્ધાભેર પરંપરાગત રૂટ ઉપર કરવામાં આવનાર છે. તો આગામી 1 જુલાઈના રોજ બપોરના સમય દર વર્ષની જેમ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળદેવ સાથે રથયાત્રામાં નગરચર્યાએ નીકળશે, જે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હોવાનું જણાવી જગન્નાથ સમિતિના અગ્રણીએ જણાવી ભક્તોને તેમાં સામેલ થવા આમંત્રણ પણ પાઠવ્યું હતું. જય જગન્નાથ. આજે પવિત્ર ભગવાન જગન્નાથ છે, ભાઈ બળભદ્ર ઓર બહેન સુભદ્રાજી કા આજ સાનિધ્ય યાત્રા હૈ. આજ સે ભગવાન આને કા બાદ 15 દિન કે લિયે કિસી કો દર્શન નહીં દેંગે. વો અણસન ઘર મે 15 દિન કે લિયે રહેંગે. ઉનમે વો ભગવાન જી કો બુખાર ભી આયેગા, વો કુછ પ્રસાદ મેં અન્નભોગ નહીં કરેંગે, સિર્ફ ફલ ફ્રૂટ્સ ચલેગા. 15 દિન બાદ
चक्षु दान होगा, उनका नेत्र उत्सव होगा। 29 तारीख को हमारा नेत्र उत्सव है। 1 जुलाई आषाढ़ी बीज का दिन भगवान जगन्नाथ जी का रथ यात्रा है। हम ये बार भरूचवासियों को सादर आमंत्रण करते हैं। 1 जुलाई हमारा पुराना रूट प्रमाण भगवान जगन्नाथ जी का नगर चर्चा में रथ यात्रा होगा। पुरानी रूट जो है आश्रय सोसाइटी से नंदेलाव रोड श्रवण चौकड़ी शक्तिनाथ थईने मंदिर में ये रोड में परत पाछो वरसे। एटला माटे बधा भरूचना भगवान जगन्नाथ प्रेमियों ने श्री जगन्नाथ सेवा समिति तरफ थी आपणो हार्दिक शुभेच्छा पाठवे छे। जय जगन्नाथ। असल अमदावादी तवा फ्राई। भरूच सूरत અને માઉન્ટ આબુ બાદ હવે નવીપુરમાં અસલ અમદાવાદી તવા ફ્રાય। આપની આતુરતાનો અંત અસલ અમદાવાદી તવા ફ્રાય હવે શરૂ થઈ ચૂક્યું છે। નેશનલ હાઈવે નવીપુર પાસે હોટલ સાહિલની બાજુમાં જ્યાં નોનવેજ બીચ સ્વાદિષ્ટ તથા ક્વોલિટી ભોજન માટે અચૂક પધારો નવા રંગરૂપ સાથે શરૂ થઈ ગયું છે। દાવત બર્થડે પાર્ટી માટેની ખાસ સુવિધા તવા ફ્રાય ચાઇનીઝ વેજ નોનવેજ મોગલાઈ તવા ફ્રાય અવનવી વાનગીઓ ઉપલબ્ધ અને સાથે સાથે મોજીટો ફ્રેશ જ્યુસ ફાલુદા પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે। સમય સાંજે 5:30 થી રાત્રે 12 સુધી સરનામું અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલ સાહિલ પાસે નેશનલ હાઈવે નવીપુર ભરૂચ। ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામી રહ્યો છે ત્યારે વરસાદના પ્રારંભથી જ જમીનમાં રહેલા સરીસૃપો બહાર નીકળી રહ્યા છે। દહેજ પંથકના અંભેટા ગામે 7 વર્ષે બાળકીને ડંખ મારતા બાળકીનું કરુણ મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। ભરૂચ જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં વરસાદી ઝાપટાઓ થઈ રહ્યા છે। વરસાદ વરસવાના કારણે જમીનમાં ઠંડક પસાર થવાના કારણે જમીનમાં રહેલા જીવજંતુ બહાર નીકળી રહ્યા છે। ભરૂચ જિલ્લાના દહેજ પંથકના અંભેટા ગામમાં પરમાર ફળિયામાં રહેતા સુનિલભાઈ સોલંકીની 7 વર્ષે બાળકી પોતાના ઘરમાં ફ્રીજ ખોલી પાણી પીવા ગઈ હતી। તે દરમિયાન ઝેરી સાપે તેને પગના ભાગે ડંખ મારી દેતા તેણે બૂમાબૂમ કરી હતી અને તેણીને સાપે ડંખ માર્યો હોવાની જાણ તેની માતાને કરતા માતા તેણીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબોએ માસૂમ 7 વર્ષીય બાળકી સ્નેહલને મરણ જાહેર કરતા માતાના પગતળેથી જમીન ખસી ગઈ હોવાનો અનુભવ કર્યો હતો અને તેની હૈયાફાટ રુદન સિવિલ હોસ્પિટલમાં કરતા ગમગીની ફેલાઈ ગઈ હતી। ગણતરીની મિનિટોમાં જ પોતાની દીકરી માતાથી દૂર જતી રહેતા માતાએ પણ હૈયાફાટ રુદન સાથે દુઃખ વ્યક્ત કર્યું હતું। ત્યારે ભરૂચ જિલ્લામાં વરસાદ સાથે જમીનમાં રહેલા સરીસૃપો પણ જીવલેણ બની રહ્યા છે। એક માતાએ પોતાની 7 વર્ષની માસૂમ દીકરી ગુમાવતા હૈયાફાટ રુદન સાથે તેની પોતાની મૃત્યુ પામેલી માસૂમ બાળકીને વહાલ કરતી જોવા મળી હતી। બાળકીના મોતના પગલે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી। ભરૂચ જિલ્લા ટ્રાફિક સ્કોડ દ્વારા જિલ્લાના લોકોને પડતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈને ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાઈ છે, જેમાં ટ્રાફિકને અડચણરૂપ આડેધડ પાર્ક કરેલા વાહનોને લારી ધારકો પાસેથી દંડની વસૂલાત કરાશે। ભરૂચ જિલ્લામાં દિવસે ને દિવસે ટ્રાફિક સમસ્યા વધતી જાય છે, જેના કારણે પ્રજાજનોને પડતી તકલીફોને ધ્યાને રાખી લોકોમાં ટ્રાફિક અંગેની જાગૃતિ લાવવા એસપી ડોક્ટર લીના પાટીલે જિલ્લાના દરેક અધિકારીને સૂચનાઓ આપી હતી। એસપી તરફથી મળેલી સૂચનાઓને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ટ્રાફિક સ્કોડ દ્વારા જિલ્લામાં એક ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। જિલ્લા ટ્રાફિક સ્કોડ PIMV તડવી તથા PSIL પરમાર તથા સ્ટાફના માણસો શહેર અને જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં ચાલતા ફરીને વાહન ચેકિંગ અને દંડનીય કાર્યવાહી કરાઈ રહી છે। શહેર ટ્રાફિક સ્કોડના PIMV તડવી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે શહેરના 5 સ્ટેશન સર્કલ કસકથી ઝાડેશ્વર ચોકડી શ્રવણથી શક્તિનાથ અને બાયપાસથી મોહમ્મદપુરા નર્મદા ચોકડી ABC સર્કલ સહિત શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસના જવાનો સાથે હાજર રહીને ચુસ્તપણે સૂચનાઓનું પાલન કરીને 1 અઠવાડિયાથી કડક ટ્રાફિક ડ્રાઈવની કામગીરી કરાઈ રહી છે, જેમાં અમારી ટીમે આડેધડ વાહનો પાર્ક કરતા ઇસમો અને રોડ ઉપર લારીઓ મૂકી દેતા લારી ધારકોને પ્રથમ ટ્રાફિકને અડચણરૂપ વાહનો અને લારીઓ નહીં મૂકવા અંગે સમજાવી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સમજણ આપી હતી। ત્યારબાદ પણ ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં હેલ્મેટ વગર સીટ બેલ્ટ નહીં પહેરનારા અને કાળા ગ્લાસવાળી ગાડીઓના ચાલકો પાસેથી દંડની વસૂલાત કરી છે।
છે। વધુમાં જ્યારે પણ બહાર નીકળો ત્યારે પોતાના વાહનો અન્ય વાહન ચાલકોને અગવડ ન પડે તે રીતે પાર્ક કરીને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરીને પોલીસને સહકાર આપવાની પણ અપીલ કરી હતી। ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન બ દિન વધતી જાય છે। આ ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ભરૂચ શહેરનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમો છેલ્લા અઠવાડિયાથી આ ટ્રાફિકની સમસ્યાઓને હલ કરવા માટે અને નાગરિકોને અગવડતા ના પડે એના માટે પોલીસ સ્ટાફ સાથે નીકળે છે રોડ પર, અને જે ગમે તેમ વાહનો પાર્ક કરેલા હોય, ગમે તેમ લારીઓ રોડ પર ઊભી રાખેલી હોય, તમામને પહેલાં સૂચના કરેલ છે। અને હવે જે પણ ગાડી નોન પાર્કિંગ ઝોનમાં ઊભી હોય તેને દંડની પાવતી આપવામાં આવે છે। રોંગ સાઈડ આપવા આવવાવાળા મિત્રોને 287 પણ કરવામાં આવે છે। તેથી ભરૂચ જિલ્લા પોલીસ તરફથી સમગ્ર ભરૂચ શહેરના નાગરિકોને એક નમ્ર વિનંતી છે કે જ્યારે પણ બજારમાં નીકળો ત્યારે પોતાના વાહનો બિલકુલ રોડની સાઈડ પર કોઈને અડચણ ન થાય તે રીતે પાર્ક કરે અને પોલીસને સહકાર આપે અને પોલીસની કામગીરીમાં મદદ કરે। અને જો તમે બધા જ નિયમનો ફોલો કરશો તો ખૂબ જ આપણા જો નાનકડા રોડ છે એને સાઈડ પર પાર્ક કરશું તો ઘણી જે અગવડતા હાલમાં પડે છે એને મહદઅંશે આપણે નિવારણ કરી શકીશું। તો નમ્ર વિનંતી છે ભરૂચ જિલ્લા પોલીસ વતી કે તમામ જ્યારે પણ બજારમાં નીકળો ત્યારે રૂલ્સ રેગ્યુલેશનનો ફોલો કરો અને પોતાના વાહનો સાઈડ પર પાર્ક કરો, હેલ્મેટ પહેરો, જીવન બચાવો। સેમિફાઇનલ મેચની હારની રીસ રાખીને જંબુસર તાલુકાના કાવી ગામના યુવાનોએ જંબુસર તાલુકા ભાજપ પ્રમુખના પુત્ર ઉપર હુમલો કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। કાવી પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના કનગામ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે। આ ટુર્નામેન્ટમાં તાલુકા નાળા ગામે રહેતા તાલુકા ભાજપ પ્રમુખ બાલુભાઈ ગોહિલના પુત્ર વિપુલ ગોહિલની ટીમે ભાગ લીધો હતો। ક્રિકેટ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં વિપુલ ગોહિલની ટીમ તથા કાવી ગામની ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી, જેમાં વિપુલ ગોહિલની ટીમ સેમિફાઇનલની મેચ જીતી હતી। ગત રોજ રાત્રિના કનગામે ગ્રાઉન્ડ ખાતે વિપુલ ગોહિલ હાજર હતા ત્યારે સેમિફાઇનલમાં થયેલા હારની રીસ રાખીને કાવી ગામના મુબીન ચશ્માવાળો શકિલ પઠાણ, ઇસ્માઇલ રહીમ મોટાજી, મોબીન વાઘેલા, સહેબાઝ ઉર્ફે સેકુ અસાલી, યાસીન મોંઘા, બાબુ પઠાણ, મોહમ્મદ મહેબૂબ ધેન, સફવાન જાજલ, સમીરુબા ફિરોઝ વલી, સુહેલ યાકુબ જમાદાર, જાવીદ યુસુફ બગ, અશફાક ધેન તથા કેપ્ટન ડોક્ટર સોહિલ અસાલી સહિત કાવી ગામના અન્ય 15-20 જેટલા ઇસમોએ ભેગા મળી ગેરકાયદેસર મંડળી બનાવી પોતાનો ચોક્કસ ઇરાદો પાર પાડવા માટે તેની સાથે ગાળાગાળી કરી હતી અને ગ્રાઉન્ડની લાઇટો બંધ કરીને હુમલો કરી ઢીકા પાટુનો માર મારી ઇજા પહોંચાડતા વિપુલ ગોહિલે કાવી પોલીસ મથકે હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ આપતા કાવી પોલીસે ઇપીકો કલમ 323, 504, 143, 147, 34 મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર SR મેઘાણીએ હાથ ધરી હુમલાખોરોને દબોચી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે। જંબુસર તાલુકાના વાવલી ગામે બાતમીના આધારે રેડ કરવા ગયેલા પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસો સાથે વાવલી ગામના મહિલા સરપંચ તથા તેણીના પતિએ તમે મને પૂછ્યા વગર મારા ગામમાં કેમ દારૂની રેડ કરવા આવ્યા છો તેમ કહીને પોલીસ સાથે ઉગ્ર ભાષામાં બોલાચાલી કરી પોલીસની કામગીરીમાં દખલગીરી ઉભી કરી પોલીસ સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરતા જંબુસર પોલીસે મહિલા સરપંચ તથા તેના પતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જંબુસર પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર KV બારિયા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે વાવલી ગામે નવીનગરીમાં સોમાભાઈ ઠાકોર દેશી દારૂનો ધંધો કરે છે। આ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર KV બારિયા સ્ટાફ સાથે વાવલી નવીનગરીમાં રેડ કરવા જતા હતા ત્યારે ગામના મહિલા સરપંચ પ્રીતિકા જગદીશ રાઠોડ તથા તેના પતિ જગદીશ રાઠોડ આવ્યા હતા અને મહિલા સરપંચ પ્રીતિકા રાઠોડે પોલીસ ઇન્સ્પેક્ટરને જણાવેલ કે હું સરપંચ છું, તમે મને પૂછ્યા સિવાય મારા ગામમાં કેમ દારૂની રેડ કરવા આવો છો, અમારા ગામમાં દારૂ તો વેચાવવાનો જ છે। અને આ દરમિયાન ત્યાં સરપંચ સાથે હાજર તેના પતિ જગદીશ રાઠોડે પણ પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસો સાથે ઉગ્ર ભાષામાં બોલાચાલી કરી રેડની કામગીરીમાં રૂકાવટ કરી હતી, જેથી સરપંચ તથા તેના પતિને ફરજમાં રૂકાવટ નહીં કરવા પોલીસ દ્વારા જણાવવા છતાંય સરપંચ પ્રીતિકા રાઠોડ અને તેના પતિ જગદીશ રાઠોડે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી હેડ કોન્સ્ટેબલ હર્ષદસિંહ હરભમ સાથે ગાળાગાળી કરી ચપાચપી કરીને ટીકા પાટુનો માર માર્યો હતો અને પોલીસ સ્ટાફ સાથે પણ ખરાબ વર્તન કરી સરપંચના પતિ જગદીશ રાઠોડ પોલીસ માણસોનો વિડીયો ઉતારવા લાગ્યા। 200 માણસોને લઈને પોલીસ સ્ટેશનને ઘેરીને હુમલો કરવાની ધમકી આપી હતી।
આ દરમિયાન પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા દારૂનો જથ્થો મળ્યો ન હતો, પરંતુ તેના ઘરના વાડામાંથી એક વ્યક્તિ પીધેલી હાલતમાં મળી આવતા તેને પોલીસે અટકાયતમાં લીધો હતો. ત્યારે પણ મહિલા સરપંચ તથા તેના પતિએ પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી હતી, જેથી પોલીસે મહિલા સરપંચ તથા તેના પતિને હસ્તગત કરીને જંબુસર પોલીસ મથકે લાવ્યા હતા. ઉપરોક્ત બનાવ સંદર્ભે હેડ કોન્સ્ટેબલ હર્ષદસિંહે ફરિયાદ આપતા પોલીસે ઇપીકો કલમ 323, 332, 182, 342, 504, 506(b), 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નુપુર શર્માની પૈગંબર સાહેબની વિશેની ટીપની મામલે હજુ પણ મુસ્લિમોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને ભરૂચ મુસ્લિમ સમાજના લોકો એકત્ર થઈ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી નુપુર શર્મા સામે કાર્યવાહીની માંગ કરી હતી. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે નુપુર શર્માના વિરોધમાં કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારને સંબોધી જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે નુપુર શર્માએ ભારત દેશ અને તેની એકતા અને ભાઈચારા માટે ખતરા સમાન બનેલ છે, વારંવાર ઇસ્લામ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરતા હોય છે, જેથી દેશનું વાતાવરણ બગડવાનું કાર્ય કરનાર વ્યક્તિઓને કડક સજા ફટકારી એક નમૂનારૂપ બને જેની નોંધ સમગ્ર ભારત દેશમાં લેવાય તેવું દ્રષ્ટાંત ઊભું કરવું જોઈએ જેવી માંગ સાથે મુસ્લિમ સમાજના અબ્દુલ કામઠી, મુસ્તફા ખોડા સહિતના આગેવાનોની અધ્યક્ષતામાં એકત્ર થઈ રજૂઆત કરી હતી. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે આવવામાં આવેલા આવેદનપત્ર ભરૂચ જિલ્લા ભાજપા લઘુમતી મોરચાના પ્રમુખ MI ખોડાના લેટર પીડ ઉપર અપાયું હતું અને તેમાં વાગડાના તાલુકા પંચાયત ઉપપ્રમુખ પણ જોડાયા હતા. ત્યારે જિલ્લા ભાજપામાં આ મુદ્દે કોઈ પ્રત્યાઘાત પડે છે કે કેમ તે જોવું રહ્યું. ઇસ્લામ ધર્મના સ્થાપક અને પ્રચારક મુસલમાનોના મહાન પૈગંબર સાહેબ કે જે મુસલમાનોના આખરી નબી છે, એમની શાન વિરુદ્ધ નુપુર શર્માએ જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરેલ છે એને હું તથા મારી ટીમ તથા ટંકારિયા ગામ તથા ભરૂચ જિલ્લાના તમામ મુસ્લિમ ભાઈ બહેનો આગેવાનો આ બનાવને વખોડે છે. આ અનુસંધાને નુપુર શર્માને સસ્પેન્ડ કરેલ છે, પરંતુ નુપુર શર્માને શિક્ષા થાય એવી અમારી માંગ છે. નુપુર શર્માએ સસ્તી લોકચાહના મેળવવા માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી મુસ્લિમ સમાજના લોકોની ધાર્મિક ભાવનાને ડૂબાવેલ છે. આ માટે નુપુર શર્મા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે 153, 153અ, 295અ, 504 તથા 505 મુજબ કાર્યવાહી કરેલ છે, જેના લઈને જવાબદારો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થશે. આ બાબતે અમોને ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે. આ જો સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં જે હુજૂરની શાનમાં ગુસ્તાખી થયેલી છે, જે નુપુર શર્મા દ્વારા અને નવી જિંદાલ દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરેલી છે, સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ આ ઘટનાને વખોડે છે અને અમારી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકોની લાગણી અને માંગણી છે કે નુપુર શર્માએ જે અભદ્ર ટિપ્પણી કરેલી છે નવી જિંદાલે, એની સામે કાયદેસરની કાર્યવાહી જોઈએ, એમની સામે FIR થવો જોઈએ અને એમને જેલના સળિયા પાસે ઢકલવા જોઈએ. એટલા માટે કે આ અમારા આખરી પૈકી હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની શાનમાં જે ગુસ્તાખી કરેલી છે ન થવી જોઈએ. હિન્દુસ્તાન બિન સાંપ્રદાયિક એક દેશ છે. અહીંયા તમામ ધર્મના લોકો, તમામ કોમ્યુનિટીના લોકો હળીમળીને રહેતા હોય, ત્યારે જે નુપુર શર્માએ કોમી વ્યામંજો ફેલાય એવી જે અભદ્ર ટિપ્પણી કરી છે, એને અમે સમસ્ત ભરૂચ જિલ્લાના ટંકારિયા, કંબોલી, પારખેટ, વાગરા, ખંડાલી, વોળાસમની, વરેરિયા, નબીપુર, સમગ્ર ભરૂચ જિલ્લાના ગામે ગામથી નવયુવાનો, આગેવાનો, વડીલો અને સમાજના બુદ્ધજીવી, ધર્મપ્રેમી તમામ લોકો અહીંયા હાજર છે. આ સરે હું ફરી વખતે ભારત ગુજરાત સરકાર અને ભારત સરકારને અપીલ કરીએ કે નુપુર શર્માને તાકીદે FIR દાખલ કરી અને જેલના સળિયા પાસે ઢગલવામાં આવે એવી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની લાગણી અને માંગણી છે. ભાવનગર ખાતે આયોજિત રાજ્ય કક્ષાના કલા મહાકુંભની ચિત્રકલા સ્પર્ધામાં અંકલેશ્વરના વિદ્યાર્થીએ દ્વિતીય ક્રમાંક મેળવી જિલ્લાનું નામ રાજ્ય સ્તરે રોશન કર્યું છે. યુવાને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વ્યવસ્થાપક સમિતિની રાહબરી નીચે જિલ્લા રમતગમત અધિકારી કચેરી ભાવનગર શહેર દ્વારા રાજ્યકક્ષા કલા મહાકુંભનું આયોજન ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ કલા મહાકુંભમાં શ્રી TM શાહ એન્ડ AVM વિદ્યા મંદિર અંકલેશ્વરના ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થી રાઠવા સાહિલકુમારને ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. તેઓ ચિત્રકલા વિભાગમાં તાલુકા જિલ્લા ઝોન કક્ષાએ ખૂબ જ સારું કલા કૌતક બતાવ્યું હતું, જે અંતર્ગત તેમને રાજ્યકક્ષાએ જવાનો અવસર પ્રાપ્ત થયો હતો. રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી શાળાનું તેમજ જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ રોશન કરી ગૌરવ પ્રદાન કરેલ છે.
વિદ્યાર્થી રાઠવા સાહિર કુમાર એનને શાળા પરિવાર વતી તેમજ શાળા સંચાલક મંડળના પ્રમુખ અરૂણભાઈ ગાંધી, મંત્રી સંજયભાઈ ગાંધી, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ભરૂચી, શાળાના ઇન્ચાર્જ આચાર્ય હિરેનકુમાર પાડવી તેમજ શાળાના ચિત્ર શિક્ષક મહેશભાઈ વસાવા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમજ તેઓ પોતાના કાર્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રાષ્ટ્રીય કક્ષાએ સફળતા મેળવીને કલા કારકિર્દીને ઉજ્જવળ બનાવે તેવા આશીષ પાઠવવામાં આવે છે. મારું નામ રાઠવા સાહિલ કુમાર નરસિંહભાઈ છે. હું શ્રી ટી એમ શાહ એનડીવીએમ વિદ્યાલય મંદિરમાં ભણું છું અને અત્યારે મારો રાજ્ય કક્ષામાં દ્વિતીય નંબર આવ્યો છે અને આનો શ્રી મારા સર પ્રિય ટીચર શ્રી મહેશ સરનો જાય છે. નમસ્કાર. આદર્શ કેળવણી મંડળ સંચાલિત શ્રી ટી એમ શાહ એનડીવીએમ વિદ્યા મંદિર અંકલેશ્વરમાં ધોરણ 12ની અંદર અભ્યાસ કરતો રાઠવા સાહિલ, જેણે ભાવનગર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની કલા ઉત્સવ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરીને સમગ્ર શાળા તેમજ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. અગાઉ પણ અમારી શાળામાંથી વિવિધ વિદ્યાર્થીઓએ રાજ્યની અંદર યોજાયેલી વિવિધ સ્પર્ધાઓની અંદર ભાગ લઈને શાળાનું જે નામ છે રોશન કરેલ છે અને સાથે સાથે સમગ્ર જે ભરૂચ જિલ્લો છે એને ગૌરવ અપાવેલું છે. તો આવા તેજસ્વી તારલાઓ જે અમારી સંસ્થામાંથી ભણીને આગળ વધે છે એવા જે કંઈક પણ વિદ્યાર્થીઓ છે એને અત્રે અમે આવકારીએ છીએ અને સાથે સાથે આ જે વિદ્યાર્થી કે જેણે અમારું નામ રોશન કર્યું છે, સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે, એને સર્વે જે આદર્શ પરિવાર છે અમારો એના તરફથી ખૂબ ખૂબ અમે શુભેચ્છા પાઠવીએ છીએ. નમસ્કાર દર્શક મિત્રો. આજરોજ મારી શાળાનો વિદ્યાર્થી નામે રાઠવા સાહિલ કુમાર, જેઓ જિલ્લામાં પ્રથમ નંબર આવ્યા ચિત્રકલા ક્ષેત્રે કલા મહાકુંભની અંદર અને તેઓ પોતાના કલા કૌતક બતાવવા માટે ભાવનગર મુકામે યોજાયેલા રાજ્યકક્ષાના ચિત્ર સ્પર્ધાની અંદર ગયા હતા અને સમગ્ર રાજ્યમાંથી દ્વિતીય નંબર મેળવી શાળાનું નામ રોશન કરેલ છે. આ અવસરે અમને એટલો ગૌરવ અનુભવ્યો છે, રાઠવા સાહિલને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. શાળામાં તો એમને અમારા ચિત્રકલા વિભાગના ખૂબ શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે અમે નવાજીએ છીએ, પણ આ વિદ્યાર્થી રાષ્ટ્રીય કક્ષાએ અને ઇન્ટરનેશનલ કક્ષાએ જઈને પોતાનું નામ કરે એવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને ભવિષ્યની અંદર કલા ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવી પોતાના પરિવારનું અને શાળાનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવીએ છીએ. મુક્તિનગર ખાતે સમાજસેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી મુક્તિનગર તથા આજુબાજુની સોસાયટીમાં કામ કરતી કામવાળી બહેનોને સાડી વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પ્રમુખ સ્થાનેથી જયાબેન દલવાડિયા ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમમાં મુકેશભાઈ તાપિયાવાલા, નીતાબેન, દક્ષાબેન, બીનાબેન વગેરે આમંત્રિત બહેનો હાજર રહ્યા હતા. 50 કામવાળી બહેનોએ સાડીનો લાભ લીધો હતો. ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિબેન પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન જીએન પટેલે કર્યું હતું. વૃષ્ટિ રૂમટા વિદ્યાલયમાં વર્ષ 2022માં એસએસસીમાં પાસ થનાર શાળાના જ વિદ્યાર્થીઓને એડમિશન ફોર્મ ન મળતા વાલી મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ લેખિત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર વર્ષ 2022માં બોર્ડમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આગળ ધોરણ 11માં રૂમટા વિદ્યાલયમાં હજુ સુધી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. આથી વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી ધોરણ 11માં પ્રવેશની યાદી બહાર પાડવામાં આવે તેવી વાલી મંડળ દ્વારા શિક્ષણ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રૂમટા વિદ્યાલય ભરૂચમાં સરકારી ગ્રાન્ટેડ શાળા હોય તેમાં વિદ્યાર્થીઓ 1-12 સુધીનો અભ્યાસ કરી શકે છે. આ વર્ષે ધોરણ 10 પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 11ની પ્રવેશ પ્રક્રિયા હજુ સુધી શરૂ ન થતા વાલી મંડળે ચિંતા વ્યક્ત કરી છે. ઉપરાંત જણાવ્યું છે કે ભરૂચના મધ્યમ વર્ગીય પરિવારો માટે આ શાળા આશીર્વાદ સમાન બની છે, પરંતુ તાજેતરમાં ધોરણ 11ના પ્રવેશ વખતે શાળાકીય સ્ટાફ દ્વારા વાલીઓને સંતોષકારક જવાબ પણ આપવામાં આવ્યા નથી, જેના કારણે વાલી મંડળે શિક્ષણ અધિકારી સમક્ષ લેખિત પત્ર પાઠવી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેમજ શાળા સ્ટાફ દ્વારા સુચારું વાણી વિલાસ કરવામાં આવે અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય તેવી માંગ કરી છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય વાગરા ખાતે ધોરણ 10 અને 12માં પાસ થયેલા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12માં પાસ થયેલા તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં વાગરાની વિવિધ શાળાઓમાંથી લગભગ 140 જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપી. કાર્યક્રમમાં દોરા સ્કૂલના રિટાયર્ડ પ્રિન્સિપાલ દીપકભાઈએ વિદ્યાર્થી જીવનમાં સદગુણોના મહત્વ ઉપર સૂચનો આપ્યા તથા કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાજર રહેલા રિટાયર્ડ જનરલ મેનેજર
જીએનએફસી નરેન્દ્રભાઈ પાટડિયા, રિટાયર્ડ જનરલ મેજર જીએનએફસી વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી પ્રસંગો અને યાદશક્તિ વધારવાની વિવિધ પદ્ધતિઓથી માહિતગાર કરી તેઓના સુંદર ભાવિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે વાગરા બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના સંચાલિકા બીકે ચૈતાલી બહેન દ્વારા વિદ્યાર્થી જીવનમાં એકાગ્રતાનું મહત્વ સમજાવી હાજર રહેલા સર્વ વિદ્યાર્થીઓને મેડિટેશનનો અનુભવ કરાવ્યો તથા તેઓના સફળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા. બધી શાળાઓ વતીથી પ્રિન્સિપાલ એમ પટેલ હાઈસ્કૂલના જયેન્દ્રભાઈએ તમામ બહેનો તથા બ્રહ્માકુમારી સેવા કેન્દ્રનો આભાર વ્યક્ત કર્યો હતો. વાગરા શહેરની વિવિધ આ પ્રસંગે શાળામાં પ્રથમ 3 નંબર મેળવનારનું સન્માન પણ કરાયું હતું. તાલુકામાં પ્રથમ સામિયાબાનુ સુલે તથા દ્વિતીય આવનાર અમીબેન ટેલરને સન્માનિત કર્યા. સર્વ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.